નમસ્તે બાળકો, આજે આપણે ભાગ અને પૂર્ણની અંદર એક કોયડો ઉકેલીશું। જુઓ એ કોયડો કઈ રીતે ઉકેલાય। અહીંયા આપણે છે કે શું તે સમાન છે। અમ્મીની કહે છે કે અડધાનો અડધો ભાગ, અડધાનો અડધો ભાગ એટલે કે આ અડધો છે એનો પણ અડધો ભાગ એટલે કે ભાગ્યા બે। કોઈ પણ વસ્તુના બે ભાગ કરવા હોય એટલે અડધો ભાગ કરવો હોય તો બે વડે ભાગવા પડે। કોઈ પણ રકમને અડધો ભાગ એટલે એને બે વડે ભાગ્યા, બરાબર। એટલે કે આ અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ। પોણો ભાગ એટલે શું? અડધો ભાગમાં તો ખબર પડી જાય, પણ પોણો ભાગ એટલે શું? તો કે અડધાથી પણ થોડું વધારે, આખું પૂરું નહીં પરંતુ થોડું અધૂરું, પણ અડધાથી વધારે। એટલે કે ટોટલ ચાર ભાગ હોય તો એમાંથી ત્રણ ભાગ, એક ભાગ જેટલું નહીં। ઉદાહરણ તરીકે સો હોય તો સોમાંથી કેટલા? પંચોતેર, પચીસના સોમાંથી પંચોતેર એટલે કે એ પોણો ભાગ થયો કહેવાય, અથવા તો ત્રીજો ભાગ જે કહેવો હોય તમારે પોણા ભાગનો ત્રીજો ભાગ। આ પોણો ભાગ, ચારમાંથી ત્રણ ભાગ એટલે પોણો ભાગ, એનો ત્રીજો ભાગ। સરખા છે? તમે સંમત છો? તમે આ કેવી રીતે બતાવશો? ચલો, આ વસ્તુ અને આ વસ્તુ સરખા છે તો એ તપાસવા માટે શું કરવું પડે? એક તૃતીયાંશ ભાગ્યા બે એવું છે એટલે એક ઉપર, આ એક તૃતીયાંશમાં બે ક્યાં છે? ભાગાકારમાં છે। એક તૃતીયાંશ એની અંદર બે ભાગાકારમાં છે, આ બે ભાગાકારમાં છે અને આ બે પણ ભાગાકારમાં છે, તો એની રકમ શું બને? એક ઉપર બે ભાગાકારમાં છે તો એ તો નીચે જ આવે, આ બે પણ ભાગાકારમાં છે તો એ ક્યાં આવશે? બે ભાગ્યા અહીંયા આવે, આવું ને? એક તૃતીયાંશ ભાગ્યા બે, એક તૃતીયાંશ ભાગ્યા બે તો આને ગુણાકારમાં ફેરવવો હોય તો કઈ રીતે જાય? તો કે આનો બેસ બની જાય, એવું જ ને? બેનો બેસ, તમને બેસમાં ખબર ના પડે તો કઈ ના જોઈએ। અહીંયા જુઓ, આ બંને બે ભાગાકારમાં છે તો આ એક બે ભાગાકારમાં અને બીજા બે ભાગાકારમાં, તો એને પણ ભાગાકારમાં લખવા, વચ્ચે ગુણાકારનું નિશાન કરી દેવા। શું જવાબ આવશે? તો એક ભાગ્યા કેટલા છે? બે ગુણ્યા બે એટલે ચાર, એક ચતુર્થાંશ જવાબ આવે। એક તૃતીયાંશ ભાગ્યા બે એનો જવાબ મળે એક ચતુર્થાંશ। હવે આ જોઈએ, ત્રણ ચતુર્થાંશ ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ ઉપર છે, નીચે ભાગાકારમાં ચાર છે એટલે ચાર ગુણ્યા, આ ત્રણ પણ ભાગાકારમાં છે એટલે ત્રણ। હવે જુઓ, ઉપર ત્રણ એમ ના એમ, ચાર ગુણ્યા ત્રણ કેટલા થાય? બાર, ચાર તરી બાર। હવે અહીંયા આવ્યું ત્રણ અને અહીંયા આવ્યું બાર, અહીંયા છે તૂટે, હા બારના ત્રણના ઘડિયામાં બાર આવે, હા ક્યારે આવે? તો ત્રણ ચાર બાર થાય, ત્રણ ચાર બાર। ઉપર કઈ નથી એનો મતલબ શું? કે એક તો હોય જ, એટલે જવાબ શું આવ્યો? એ ચતુર્થાંશ, એક તૃતીયાંશનો અડધો ભાગ એ પણ એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશનો ત્રીજો ભાગ એ પણ એક ચતુર્થાંશ, માટે આ બંને કેવા છે? સમાન છે। તો લખવાનું અહીંયા શું લખવાનું? કે અડધાનો અડધો ભાગ અને પોણાનો ત્રીજો ભાગ
समान छे એટલે સરખા છે ફરીથી જોઈ લો અડધાનો અડધો ભાગ અને પોણાનો ત્રીજો ભાગ બંને એક સમાન છે એના પછી આપે છે ભાગથી પૂર્ણ કરો પેજ નંબર 65 ઉપર આપેલું છે ભાગથી પૂર્ણ કરો એમાં એક આવ ડિઝાઇન આપેલી છે અને નીચે પ્રશ્ન આપ્યો છે કે અહીં એક ફૂલને એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે આ એક ફૂલ છે તેને એક પંચમાંશ ભાગની પાંદડી દર્શાવેલી છે કેટલી છે એક પંચમાંશ પાંદડી મતલબ કે પાંચ પાંદડી હોય એમાંથી એક પાંદડી દર્શાવેલી છે બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો એક પંચમાંશ મતલબ કે પાંચમાંથી એક દર્શાવી છે તો આપણે હવે કેટલી દર્શાવવાની બાકી રહી તો પાંચ થાય ચાર દર્શાવો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ને પાંચ જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પાંદડી પૂરી થઈ ગઈ હા એક પંચમાંશ દર્શાવી હતી તો આપણે કેટલી પાંચમાંથી એક દર્શાવેલી હતી તો બાકીની ચાર આપણે દર્શાવી એટલે ચિત્ર પૂર્ણ થઈ ગયું ફૂલ બની ગયું બીજું ચિત્ર છે આવું કંઈક પાંદડું છે અને એવું લખીને આપ્યું છે કે ચિત્રમાં પંખાના ત્રણ પાંખિયા પૈકી એક દર્શાવી છે તો બાકીના બે પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો આ પંખાનું પાંખિયું છે એક દર્શાવે છે તો હજી બીજા બે દર્શાવવાના છે પછી ત્રીજા નંબરમાં છે કે અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે બાકીના અડધા ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો તમે કેટલા પાંખિયા દોર્યા એવું છે અહીંયા બીજો એક પંખો આપેલો છે એમાં બે પાંખિયા દોરેલા છે કેટલા દોરેલા છે એક અને એક અને બે પાંખિયા દોરેલા છે અને તમને લખ્યું છે કે અડધા પાંખિયા દોરેલા છે અડધા દોરેલા છે તો બીજા અડધા ઉમેરો તો કેટલા થાય બે અને બીજા બે એટલે ટોટલ ચાર પાંખિયા એટલે મતલબ કે અહીંયા ચાર પાંખિયા તમારે દોરવાના રહેશે બે આપેલા છે અને બીજા બે દોરવાના છે તો આખો પંખો પૂર્ણ થશે ચાર પાંખિયાવાળો અને તમને કહેશે કે તમે કેટલા પાંખિયા દોર્યા તો લખવાનું જવાબમાં મેં બે પાંખિયા દોર્યા એના પછી છે રૂપિયા અને પૈસા તમારી ચોપડીના પેજ નંબર 65 ઉપર જ છે પરંતુ તેમાં તમને છાપો દોરીને આપે છે પણ એ છાપ કેટલા રૂપિયાની છે એવું સ્પષ્ટ દેખાતું નથી માટે હું તમને કહી દઉં છું જે પહેલો સિક્કો દોરીને આપ્યો છે એ 50 પૈસાનો છે બીજા નંબરનો સિક્કો 1 રૂપિયાનો ત્રીજા નંબરનો 2 રૂપિયાનો અને ચોથા નંબરનો 5 રૂપિયાનો સિક્કો છે જે પહેલો સિક્કો છે એ 50 પૈસાનો છે એટલે લખ્યું છે બાજુમાં પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે 50 પૈસાના
50 પૈસા ના કેટલા સિક્કા લઈએ ત્યારે 1 રૂપિયો થાય આપણને ખબર છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય તો 50 50 એટલે 100 થઈ જાય એટલે મતલબ કે 50 પૈસા ના કેટલા સિક્કા ની જરૂર પડે તો લખવાનું 50 પૈસા ના 2 સિક્કા લેતા 1 રૂપિયો બને એના પછી બીજો પ્રશ્ન આપે છે ફૂંદડી કરીને એની નીચે 50 પૈસા ના 1 રૂપિયા નો અડધો ભાગ છે 50 પૈસા એ 1 રૂપિયા નો અડધો ભાગ છે તો જવાબ માં શું આવે હા 2 સિક્કા લઈએ તો રૂપિયો થઈ જાય તો 2 ને 2 વડે ભાગો તો શું મળે 1 માટે 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે તો લખવાનું હા 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે એના પછી બીજો સિક્કો આપે છે દોરીને એ સિક્કો છે 1 રૂપિયાનો અને લખ્યું છે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય આ બીજો સિક્કો જે આપ્યો છે એ 1 રૂપિયાનો છે માટે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય બાળકો ધ્યાનથી જોજો કેમ કે પૈસા અને રૂપિયા તમારે આગલા ધોરણમાં પણ આવશે જ એના પછી 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે 10 સિક્કા હોવા જોઈએ એમાંથી એક જ સિક્કો છે માટે 1/10મો ભાગ કહેવાય એના પછી આપ્યો છે 2 નો સિક્કો દોરી તેનો છે 2 રૂપિયા અને લખ્યું છે કે 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય ચલો 2 રૂપિયાનો એક સિક્કો 2 રૂપિયાનો બીજો સિક્કો આ 2 રૂપિયાનો ત્રીજો સિક્કો 2 રૂપિયાનો ચોથો સિક્કો અને 2 રૂપિયાનો પાંચમો સિક્કો ચલો આ 2 રૂપિયા 2 એટલે એક સિક્કો આ 2 રૂપિયા એટલે બીજો સિક્કો એટલે 2 ને 2 4 આ ત્રીજો સિક્કો એટલે કેટલા થયા 2 4 અને 6 પણ સિક્કા કેટલા થયા 3 આ ચોથો સિક્કો
એટલે કે 7 અને 8 રૂપિયા અને આ પાંચમો સિક્કો એટલે કે 9 અને 10 રૂપિયા એટલે 2 રૂપિયાના કેટલા સિક્કા લીધા કહેવાય તો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય તો લખવાનું 5 સિક્કા મારે જગ્યાનો અભાવ હોવાથી હું ટૂંકમાં લખું છું તમારે પૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો કે 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય એના પછી 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો 10 માંથી 2 10 માંથી 2 એના છેદ ઉડે 5 તો કઈ રીતે ઉડે 2 ના કડિયામાં 10 આવે હા તો 2 10 માંથી 2 સિક્કા આવી રીતે લખો તો પણ ચાલે અને સ્ટેટ એના ઉડાડો એટલે કે 2 ભાગ્યા 10 છે તો 2 5 10 થાય તો ઉપર શું વધે 1 પંચમાંશ ઉપર 5 નાખી તો 1 અને નીચે 5 1 પંચમાંશનો આવી રીતે પણ તમે લખી શકો આના પછી નીચે 5 રૂપિયાના સિક્કાનું આપ્યું છે પાંચનો સિક્કો દોરીને આપે છે કે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય ચલો બધાને ખબર છે 5 5 ના કેટલા સિક્કા લેવાની જરૂર પડે 10 રૂપિયા બનાવવા માટે લખવાનું 2 સિક્કા તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે એના પછી છે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો કેવું હોય તો તમે એવું પણ કહી શકો કે 10 માંથી 5 નો ભાગ એના છેદ ઉડાડો તો શું વધે કે 5 2 10 થાય જો છેદ ઉડાડીએ તો કે 5 2 10 ઉપર કઈ નથી તો શું હોય 1 અને નીચે શું વધ્યું 2 10 પંચમાંશ 5 દશાંશ પણ લખી શકાય અને 1 તૃતીયાંશ પણ લખી શકાય કે 10 રૂપિયાના 5 નો સિક્કો એ 10 રૂપિયાનો અડધો ભાગ છે તો બાળકો તમારે આજના ગૃહકાર્યમાં કોયડાથી શરૂ કરવાનું છે શું તે સમાન છે એટલે મતલબ કે મેં આજે જે શીખવ્યું તે કોયડો એના પછી તમારી નોટમાં ભાગથી પૂર્ણ તરફ એટલે કે ભાગ પૂરા કરવાના છે જે ફૂલ અને બે પંખા છે એના ભાગ દોરવાના છે અને આ રૂપિયા અને પૈસાના જે પ્રશ્નો છે એ તમારી ગણિતની નોટમાં લખવાના રહેશે